गुड आफ्टरनून फ्रेंड्स फ्रेंड्स आज आपने नव चैप्टर सीखी चैप्टर 19 टू टुगेदर साथे जमी फ्रेंड्स आ चैप्टर ની અંદર વેકેશન પૂરું થાય છે અને જે સ્કૂલ ના જે બાળકો હોય છે ચિલ્ડ્રન છે તેઓ વેકેશન પૂરું કરીને સ્કૂલ ઓપન થવાની હોય છે અને તેઓ સ્કૂલે આવે છે અને પોતા એ લોકોએ વેકેશન માં શું કર્યું છે તો એ બીજા સાથે શું કરે છે શેરિંગ કરે છે फ्रेंड्स આપણે પણ આ કોવિડ-19 ફિનિશ થશે પછી તમે સ્કૂલ આવશો તો ત્યારે પણ તમે એકબીજા સાથે શેર કરશો કે તમે ક્યાં ગયા હતા શું કરેલું હતું હને તો તેવી રીતે આ ચેપ્ટર ની અંદર ચિલ્ડ્રન વેકેશન પૂરું થયા પછી સ્કૂલ ઓપન થાય છે અને બધા ભેગા થાય છે અને તેઓએ શું કર્યું વેકેશન માં તો એકબીજા સાથે શેર કરે છે ઓકે ફ્રેન્ડ્સ અને અને તેઓ ક્લાસ માં पार्टी करे छे अने तेवो पार्टी नो अरेंज केवी रीतना करे छे फ्रेंड्स ते आपणे आ चेप्टर मां जोईशुं अने शीखीशुं अने तमे पण ज्यारे स्कूल ओपन थाय तो त्यारे तमे पण आ रीतना पार्टी नो अरेंज करजो ओके तो चलो फ्रेंड्स आपणे चेप्टर तरफ जईए वेकेशन पूरुं थयुं आजे स्कूल शरू थई हती रजाओमां केवी मजा करी तेओ सौ वातो करे छे तो मीना कहे छे आरती ने कि तारा हाथ में मेहंदी केम मूकी छे तो आरती कहे छे कि मारा अंकलना मैरेज हता अने मे अने मीना कहू कि तने तो खूबज मजा आवी हसे आरती कहे हाँ मैं तो खूबज एन्जॉय करी हती अने मने मैरेज में जुदा जुदा पकवान खावानी खूबज मजा आवे छे અને મેં મારા કઝિન સાથે ખૂબ જ મસ્તી કરી હતી અને મારા ઘણા બધા રિલેટિવ પણ આવ્યા હતા અને અમે બધા એક સાથે ખાવાનું પીવાનું અને ખૂબ જ એન્જોય કરી હતી ફ્રેન્ડ્સ તમે પણ તમારા ફેમિલીના કોઈ મેરેજમાં જાઓ છો ત્યારે તમે પણ ખૂબ એન્જોય કરો છો સરસ સરસ કપડાં પહેરવાનું અને સરસ સરસ પકવાન ખાવાની તમને પણ મજા આવતી હશે હા ને તમને તો બહુ મજા આવતી હશે વાવ સરસ સરસ મીઠાઈઓ સ્વીટ હોય હને તમે પણ ખૂબ જ એન્જોય કરો છો રેના કહે છે કે આપણે પણ સ્કૂલમાં કેમ આવું નથી કરતા જો સ્કૂલમાં પણ આપણે એક સાથે જમીએ અને ખૂબ જ એન્જોય કરવું જોઈએ તો ડેવિડ કહે છે હા હા આપણે પણ કરવું જોઈએ આવું તો ડેવિડ કહે છે આઈ હેવ એન આઈડિયા મને એક વિચાર આવે છે કે આપણે ક્લાસમાં પાર્ટી કરીએ તો અને તો આપણે બધા એક સાથે જમી શકીએ અને ખૂબ જ મસ્તી કરી શકીએ દેવી કહે છે કે પાર્ટી કરે તો મજા આવે ફ્રેન્ડ્સ આપણે પણ સ્કૂલમાં ક્લાસમાં આવી રીતના ક્લાસવાઇઝ આપણે જો પાર્ટી કરીએ ઘરેથી બધું મંગાવીએ અને એન્જોય ખૂબ જ એન્જોય મળે અને તમને પણ બહુ મજા આવે હા ને તો તેઓ દેવી આવું વિચારે છે અને દેવી કહે છે કે તેઓ કોલોનીમાં એક સાથે પાર્ટી કરે છે અને તેઓ કલેક્ટ મની પહેલાં તો પૈસા ભેગા કરે છે પૈસાને કલેક્ટ કરે છે બધા પાસે અને પછી માર્કેટમાં સામાન લઈ આવે છે અને પછી ખાવાનું બનાવે છે અને બધા એક સાથે બેસીને ખાય છે અને ખૂબ જ એન્જોય કરે છે તો આપણે પણ સ્કૂલમાં આપણે પણ આવું ઓર્ગેનાઇઝ કરીએ તો તો આપણી સ્કૂલમાં આવી પાર્ટી કરી હતી તમને ખબર છે ફ્રેન્ડ્સ કે ભૂલી ગયા ખબર છે ને આપણે પણ સ્કૂલમાં ખૂબ જ એન્જોય કર્યું હતું યાદ હશે તમને આપણે જ્યાં નીચે ડબ્બા પાર્ટી કરેલી હતી તમે બધા એકબીજા સાથે શેર કરીને ખાતા હતા અને ખૂબ જ એન્જોય કરી હતી ડાન્સ કરેલો હતો સોંગ ગાતા હતા હા ને ખૂબ જ એન્જોય કરી હતી તો ફ્રેન્ડ્સ આવું કરવાથી એકબીજા સાથે તમે શેરિંગ કરતા શીખો તમને પાર્ટીમાં મજા આવે અને તમે એન્જોય કરો રેના કહે છે કે આપણે કોઈ ફેસ્ટિવલ્સનો વેટ ન કરવી પડે આપણે પાર્ટી માટે સેટરડે હાફ ડે હોય છે ફ્રેન્ડ્સ આપણે પણ સ્કૂલમાં હાફ ડે હોય છે ને સેટરડે તેવીના આ લોકોની સ્કૂલમાં પણ સેટરડે હાફ ડે હોય છે તો તે કહે છે તો આપણે પાર્ટી તારે જ રાખીએ તો બધા ચિલ્ડ્રન્સ રાજી થઈ ગયા યસ આપણે તે દિવસે પાર્ટી રાખીશું બધાએ ડિસાઇડ કર્યું કે કોણ કોણ ખાવાનું સામાન લાવશે અને ચિલ્ડ્રન્સે રિયલી ખૂબ જ એન્જોય કરી હતી અને પાર્ટીમાં બધા ચિલ્ડ્રન્સ ડિફરન્ટ વેરાયટી લાવ્યા હતા અને ખાવાની બધા ચિલ્ડ્રન્સને એકબીજા સાથે શેર કરતા હતા અને તેઓ ખાતા હતા અને ખાતા ખાતા એન્જોય કરતા હતા
ફ્રેન્ડ્સ, આપણે પણ સ્કૂલમાં જ્યારે પાર્ટી કરેલી ત્યારે તમે પણ સરસ સરસ મજાની વેરાયટી લાવ્યા હતા, હા ને? અને તમે પણ બધાને શેર કરેલું હતું. તેવી રીતના આ લોકો પણ કરે છે. પછી બધાએ ઘણી બધી ગેમ્સ રમ્યા, બધા ચિલ્ડ્રન સિંગિંગ, ડાન્સિંગ, ગાવાનું, ડાન્સ કરી બધું કરી રહ્યા હતા અને બધાએ ખૂબ જ એન્જોય કરતા હતા. ફ્રેન્ડ્સ, આપણે પણ જ્યારે પાછા મળીશું ત્યારે આપણે પણ સેટરડે પાર્ટી કરીશું, ઓકે? ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે થોડાક ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. ચાલો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન આન્સર જોઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે કે તમને બીજાઓ સાથે જમવું ગમે છે? તો તમને એકલા ખાવાનું ગમે છે કે બીજા સાથે ખાવાનું ગમે છે? તો ના, તમે કહેશો કે યસ, મને તો બધા સાથે બેસીને જમવાનું ગમે છે. ફ્રેન્ડ્સ, તમને લોકોને જમવાનું બધા સાથે શેરિંગ કરીને જ ખાવાનું તમને ગમતું હશે, તો શું લખવાનું? યસ, મને બધા સાથે બેસીને જમવાનું ગમે છે. સેકન્ડ, તમને એવો ક્વેશ્ચન પૂછાય કે કયા ઓકેશન એટલે પ્રસંગમાં તમે તમારા ફ્રેન્ડ સાથે જમો છો? તો જો જ્યારે ફેસ્ટિવલ્સને સેલિબ્રેટ હોય, અથવા તો સ્કૂલ ફંક્શન હોય, અથવા તો કોઈના ફંક્શનમાં જવાનું હોય, બર્થડે પાર્ટી હોય, મેરેજ હોય, તો ત્યારે ફ્રેન્ડ્સ તમે તમારા ફ્રેન્ડ સાથે જમો છો, ઓકે? હવે થર્ડ એવું પૂછાય કે તમે તમારા ક્લાસમાં ક્યારેક પાર્ટી કરી છે? તો ક્યારે? તો તમે પાર્ટી કઈ રીતે કરી હશે? તો તમારે લખવાનું યસ, રક્ષાબંધનમાં, અથવા તો સ્કૂલ પ્રોગ્રામમાં, અથવા તો કોઈક ફેસ્ટિવલ હોય ત્યારે તમે કર્યું હશે. અને એ પાર્ટીમાં કઈ રીતે કરી હતી? તો તમે તમારા હાઉસથી ડિફરન્ટ વેરાયટી લાવીને એકબીજા સાથે શેરિંગ કરીને પાર્ટી કરી હશે, ઓકે? ચલો ફોર એવો પૂછાય કે તમે અને તમારા ફ્રેન્ડ્સ પાર્ટી માટે શું શું લાવ્યા હતા? તો ફ્રેન્ડ્સ, પાર્ટી હોય તો તેમાં તો ફૂડ આઇટમ્સ, ડેકોરેશનની આઇટમ લાઈક બલૂન્સ, સ્વીટ્સ આઇટમ, આ બધું જ પાર્ટી માટે લાવ્યા હશો, હા ને? પાર્ટીમાં તો આવું જ હોય ને, ડેકોરેશનની આઇટમ હોય, બલૂન હોય, અને સ્વીટ આઇટમ હોય ને, ફૂડ હોય, જમવાનું હોય, તો તમે આ બધું લખી શકાય. ફિફ્થ ક્વેશ્ચન એવો છે કે તમે બધા શું જમ્યા હતા તે દિવસે? પાર્ટી જો કરી હશે તો શું જમ્યા હતા? તો પૂરી, છોલે, પુલાવ, દાળ, સબ્જી, ઢોકળા, વડા, ગુલાબજાંબુ એટસેટ્રા, બધું, ઘણું બધું જમ્યા હશો. સિક્સ ક્વેશ્ચન તમને પૂછાય કે તમે તમારી પાર્ટી કોને કોને ઇન્વાઇટ કરી હતી? જ્યારે તમે પાર્ટી કરી હતી ત્યારે તમે કોને કોને ઇન્વાઇટ કર્યા હતા? તો તમે લખી શકો અંદર કે અમારા ઓલ ટીચર્સ, એચઓડી મેડમ એન્ડ પ્રિન્સિપલ સરને તમે પાર્ટીમાં ઇન્વાઇટ કર્યા હશે, હા ને? સેવન ક્વેશ્ચન એવું પૂછાય ફ્રેન્ડ્સ કે તમારી સ્કૂલમાં ટીચર સિવાય બીજા કયા લોકો વર્ક કરતા હતા, વર્ક કરે છે? તો એમાં લખાય ગાર્ડનર, જે આપણું ગાર્ડન હોય તેને કેર કરતા હોય, એટલે ગાર્ડનર મારી. પછી આયામાસી, સ્વેપર, એટલે જે સ્વેપર આંટી એટલે ઝાડુ પોટા કરતા હોય તે, આ બધા જ છે. તો ફ્રેન્ડ્સ, તો તેઓને આપણે પાર્ટી કરીએ તો તેઓને ન ભૂલાય, અને તેઓને પણ આપણે ઇન્વાઇટ કરવું જોઈએ કે ફ્રેન્ડ્સ એ પણ આપણા સ્કૂલના મેમ્બર છે, તો હવે જ્યારે પણ પાર્ટી કરો ત્યારે એ લોકોને પણ ઇન્વાઇટ કરવાનું, ઓકે ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ્સ, આપણે જોયું કે ફેસ્ટિવલ સિવાય પણ ઘણા બધા બાળકો એક પાર્ટી કરીને પણ સાથે મળીને લોકો એન્જોય કરે છે, સેલિબ્રેશન જેવું એન્જોય કરે છે અને સાથે મળીને તેઓ જમે છે. તો આપણા દેશમાં ફેસ્ટિવલ સેલિબ્રેશનમાં તો ખૂબ એન્જોય કરીએ જ છીએ. આપણા દેશમાં સેલિબ્રેશનના દિવસે, આપણા ફેસ્ટિવલ્સના દિવસે જે ફેમિલી, પછી આપણા ફ્રેન્ડ્સ, આપણા સગાવાળા બધા સાથે મળીને ખૂબ જ એન્જોય કરીએ છીએ અને સાથે મળીને બધા જમીએ છીએ. જેવી ના દિવાળી હોય, ઉત્તરાયણ હોય, એવા કોઈ પણ તહેવાર હોય, એને ખૂબ જ સારી રીતે ફેસ્ટિવલ્સને એકદમ એન્જોય કરે છે અને સાથે બધા મળીને જમીએ છીએ, હા ને? તમારા પણ ફેમિલીમાં એવું થતું હશે કે ફેસ્ટિવલ્સના દિવસે બધાને, ફેમિલીવાળા બધા ભેગા થતા હશે, ફ્રેન્ડ્સને પણ બોલાવતા હશે. તો જરૂર નથી કે એકલું ફેસ્ટિવલ્સમાં સેલિબ્રેશન કરી શકાય. ફ્રેન્ડ્સ, હવે તમે ક્લાસ, સ્કૂલમાં, ક્લાસમાં પણ તમે પાર્ટી કરી શકો છો. તમે તમારા હાઉસમાં તમારા ફ્રેન્ડ સર્કલને બોલાવીને પણ તમે પાર્ટી કરીને તમે એન્જોય કરી શકો છો અને સેલિબ્રેશન કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે એવી રીતના જ આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું, ઉત્તરાયણની સેલિબ્રેશન. ઉત્તરાયણના સેલિબ્રેશનમાં કેવી રીતના ફેમિલી એ
સેલિબ્રેશન ને એન્જોય કરે છે. તો એ આપણે ન્યુ ટોપિક આપણે પછીથી આપણે જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્લિયરમાં આપણે જોઈશું. બાય બાય.